तो फ्रेंड्स आज आप जोवाना छे धोरण 10 मैथ्स एनसीईआरटी तेमा प्रकरण नंबर 5 समांतर श्रेणी तेमा स्वाध्याय 5.3 नो दाखला नंबर 12 13 ने 14। तो दाखला नंबर 12 मा आपणने एवुं कहेवामां आवेलुं छे के 6 वडे विभाज्य होय तेवी प्रथम 40 धन पूर्णांकोनो सरवाळो, 6 वडे विभाज्य होय तेवा प्रथम 40 धन पूर्णांको। एनो मतलब एवो थयो કે એવી સંખ્યા લેવાની કે જેનો ભાગ 6 વડે ચાલી શકે। તો આપણે 6 નો ઘડીએ પણ બોલી શકીએ ને, 6 1 6 6 2 12 6 3 18, તો 6 12 18 આ એવી સંખ્યા છે કે જે 6 ના ઘડીયામાં આવે એનો મતલબ 6 વડે વિભાજ્ય છે। એવી કેટલી સંખ્યા લેવાની છે? 40 સંખ્યાઓનો સરવાળો કીધો છે, 40 ધન પૂર્ણાંકોનો સરવાળો। ઓકે, તો ક્વેશ્ચન નંબર 12। ઓકે, 6 વડે વિભાજ્ય બરાબર છે, એટલે એનો મતલબ આ રીતની સિરીઝ હશે। પહેલા જોઈ લઈએ, 6 1 6 6 2 12 6 3 18 આ રીતે આગળ સિરીઝ હશે। ટોટલ કેટલા પદ છે અહીંયા? 40 પદો હશે બરાબર, એટલે 40 સંખ્યા હશે આ, 1 2 3 એમ કરતા કરતા 40 પદો હશે। એટલે અહીંયા આપણી પાસે કેટલી વસ્તુ છે એ ચેક કરી લઈએ। પહેલા જો a બરાબર છે 6 બરાબર, ડિફરન્સ આપણી પાસે છે 12 માઈનસ 6 એટલે હંમેશા અહીંયા આવશે 6। ડિફરન્સ આવી સંખ્યા જ્યારે પણ હોય આના ગુણિત આનો વિભાજ્ય કેટલા છે, તો એમાં ડિફરન્સ જે રકમ હોય ને એ જ આપેલો હોય। 6 વડે વિભાજ્ય હોય, 6 નો ગુણિત હોય, આવી સંખ્યા હોય તો 6 છે એ ડિફરન્સ હોય। ટોટલ કેટલા પદો છે? 40 પદો, એટલે n બરાબર ટોટલ 40 પદ આપણે લેવાના છે, n બરાબર 40 પદો બરાબર। એનો સરવાળો આપણે શોધવાનો છે, એનો મતલબ થાય છે કે s 4t બરાબર કેટલા, 40 પદોનો સરવાળો શોધવાનો છે। તો જોઈએ અહીંયા, આમાં ફ્રેન્ડ્સ આપણે છે ને બે રીતે દાખલા ગણી શકીએ। એક તો રેગ્યુલર જે સૂત્ર આવે છે એનાથી પણ દાખલો ગણી શકીએ, અને બીજું નાનું સૂત્ર છે એનાથી પણ ગણી શકીએ। પહેલા આપણે રેગ્યુલર કઈ રીતે ગણી શકાય એ જોઈશું, અને ત્યારબાદ નાની રીત કઈ રીતે ગણી શકાય એ પણ જોશું। તો કરીએ શરૂઆત કે એસ 40 છે આપણી પાસે, તો સૂત્ર કયું છે જુઓ, એસ એલ ઇઝ ઇક્વલ ટુ એનના છેદમાં 2 કૌંસમાં 2 એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર। એ એન અને ડી આટલી વસ્તુ જોઈએ છે, એન આપેલા છે 40, એ આપેલા છે 6, અને ડી આપેલા છે અહીંયા, એ એન અને ડી મળે એટલે બધી જ વસ્તુ મળશે। ઓકે, કરીએ શરૂઆત, તો એસ એન બરાબર આ રેગ્યુલર સૂત્ર મૂકીને કરીએ, એનના છેદમાં 2 કૌંસમાં 2 એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડિફરન્સ એસ એન, એટલે કે એસ 40 શોધવાના છે, 40ના છેદમાં 2 કૌંસમાં 2 કૌંસમાં એ બરાબર છે 6 પ્લસ 40 માઇનસ 1, અને અહીંયા ડિફરન્સ છે 6 બરાબર ને, પ્રથમ પદ પણ 6 જ છે અને ડિફરન્સ છે 6। ચાલો અહીંયા આવશે 20 કૌંસમાં 6 ગુણ્યા 2 એટલે 12 પ્લસ 40 માઇનસ 1 એટલે 39 ગુણ્યા 6। હવે 39 ગુણ્યા 6 કરવું એની કરતાં આવું કરી શકાય કે 6 ચોક 24 એટલે 240 બરાબર, એમાંથી 6 એકું 6 બાદ કરી નાખવાના બરાબર, 6નો ગુણાકારની સાથે 6 ચોક 24 240, 6 એકું 6 240માંથી 6 બાદ કરો એટલે 234। તો અહીંયા લખી નાખીએ 234, અહીંયા છે 20 કૌંસમાં 234 પ્લસ 12 એટલે 4 ને 2 અહીંયા છે 6, 3 ને 1 4, અને અહીંયા આવશે 2 246। આને ડબલ કરી નાખીએ, 6 ગુણ્યા 2, 6 દુ 12 નો 2 વધી 1, 4 દુ 8 ને 1 9, 2 દુ 4, અહીંયા આવશે 0, 4920 બરાબર। 40 પદોનો સરવાળો આવે છે 4920 બરાબર। બીજી આ રીતે પણ આપણે કરી શકીએ કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે જો પહેલું પદ છે 6, બીજું પદ છે 12, ત્રીજું પદ છે 18। હવે અહીંયા વિચારો એક રીતે, ત્રીજું પદ કીધું હોત આપણને કે ત્રીજું પદ કેટલામું છે, તો આપણે 6 ગુણ્યા 3 કરીએ તો ત્રીજું પદ મળે ને 6 તરી 18। બીજું પદ કેટલું હશે? તો જો 6 ગુણ્યા 2, બીજું પદ 6 ગુણ્યા 2, 6 ગુણ્યા 2 12, ત્રીજું પદ 6 ગુણ્યા 3, 6 તરી 18। 40મું પદ કેટલું હશે? 6 ગુણ્યા 40 બરાબર ને, તો 6 ગુણ્યા 40 કરીએ એટલે 40મું પદ મળશે અહીંયા। અહીંયા આપણે બીજી રીત લખીએ, રીત નંબર 2, 6 ગુણ્યા 40 કરીએ એટલે 40મું પદ મળે, 40મું પદ કેટલું મળશે? 6 ચોક 24 એટલે 240। તો આ તો અંતિમ પદ છે ને 40મું પદ, 40 પદોનો સરવાળો કીધો છે ને 40મું પદ આવી છે, તો આને એલ લઈ શકીએ બરાબર। તો એલ લઈએ તો આપણી પાસે આ સૂત્ર મળે, એસ એન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં એ પ્લસ એલ, ઓકે 40ના છેદમાં 2 કૌંસમાં એ છે 6 અને અહીંયા છે 240, સરવાળો કરી નાખો બરાબર, 246, અહીંયા છે 20,
જે આવે તે જવાબ. તો આ રીતે પણ ગણી શકાય અથવા આ રીતે પણ ગણી શકીએ, પણ આ ખાસ ધ્યાન રાખવાનું આપણને ખબર પડવી જોઈએ કે બે પદોનો સરવાળો કીધો, બીજું પદ કયું હોય તો 6×2 = 12, ત્રીજું પદ તો 6×3, 40મું પદ તો 6×40, એટલે અંતિમ પદ મળી ગયું. અંતિમ પદ મળી જાય એટલે એલની કિંમત મળી ગઈ, એલની કિંમત મળી જાય એટલે નાના સૂત્રથી દાખલો ગણી શકાય. ઓકે, તો આ જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13માં આપણને એવું કહેવામાં આવેલું છે કે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. ઓકે, 8 ના પ્રથમ 15 ગુણિત. જો ફ્રેન્ડ્સ, ગુણિતનો મતલબ થાય એના ઘડિયાળની અંદર આવતી બધી જ વસ્તુઓ, બરાબર. 8 ના ઘડિયાળમાં જેટલું પણ આવે ને, 8 × 8 = 8, 8 × 2 = 16, 8 × 3 = 24, 8 × 6 = 32, તો આ જે 16, 24, 32 આ બધા 8 ના ગુણિત કહેવાય. 8 વડે જેને જેને ગુણવામાં આવે અને જે જવાબ મળે એ બધા 8 ના ગુણિત કહેવાય. તો 8 ના ઘડિયાળની બધી વસ્તુઓ, તો આપણે એવું લખી શકીએ ને અહીંયા કે 8 ના ગુણિત શરૂઆતમાં તો આટલા આવે જ ને, 8 × 8, 8 × 2 = 16, 8 × 3 = 24, આ રીતે આવશે. આગળ શું કીધું છે, પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. એટલે 15 ગુણિતોનો સરવાળોનો મતલબ ટોટલ જે સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6 એમ કરતાં કરતાં 15મા પદ સુધીનું, બરાબર. 15મા પદ સુધીની ગણતરી લેવાની, તો આની જેમ જ કરી દેવાની. બીજું પદ જે છે એ કેવું છે, 8×2, ત્રીજું પદ 8×24, તો 15મું કયું હશે, 8×15 હશે, બરાબર. તો અહીંયા મોટો આપણે દાખલો ગણીએ છીએ, અહીંયા નાની રીતે કામ કરીએ, એટલે અહીંયા આપણી પાસે એ લખી શકીએ કે 15મું પદ બરાબર 15×8 = 120. હવે આપણે કિંમતો લખી નાખીએ, એ બરાબર 8, ડી બરાબર 8 જ આવશે, અને એ એન અથવા તો એલ 120. હવે 15 પદોનો સરવાળો n/2 a + l, s 15 = 15/2 + 8 + 120, એટલે અહીંયા આવશે 128. 128/2 કરીએ એટલે અહીંયા આપણી પાસે મળશે 6 અને અહીંયા આવશે 4. 15×64, 15×64 કરીએ એટલે અહીંયા આપણને મળશે 960. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે સરળતાથી બને એટલા સિમ્પલી અને ઝડપથી દાખલો થાય એ રીતનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. નેક્સ્ટ કરીએ દાખલા નંબર 14, જેમાં કહેવામાં આવેલું છે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો. ક્વેશ્ચન નંબર 14, 0 અને 50 વચ્ચેના કીધું છે ફ્રેન્ડ્સ આપણને, વચ્ચેના 0 અને 50 વચ્ચેના અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળો, એટલે કે એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પૂછેલું છે. તો 0 અને 50 વચ્ચેના કીધા છે એટલે 0 નહીં લેવાના અને 50 નહીં લેવાના. અહીંયા આપણે લેવાના છે 1 થી 49 એની વચ્ચેના, એ 1 થી 49 વચ્ચેની એકી સંખ્યાઓનો સરવાળો કીધો છે, બરાબર. અયુગ્મ એટલે એકી સંખ્યા, યુગ્મ એટલે બેકી સંખ્યા. તો શરૂઆતમાં આપણે જોઈએ એક પછી એકી સંખ્યા કઈ કઈ મળે છે, 1, 3, 5, 7, આ રીતે છેલ્લી સંખ્યા છે 49. તો પહેલાં તો એ જોવું પડશે ને કે ટોટલ સંખ્યા કેટલી થાય છે, ખબર પડે કે આટલી સંખ્યા છે પછી એટલી સંખ્યાઓનો સરવાળો થાય. તો અહીંયા જોઈએ એ બરાબર આપણી પાસે છે 1, ડિફરન્સ કેટલો છે 3 માંથી 1 જે, એટલે અહીંયા આવશે 2. છેલ્લું પદ આપેલું છે, છેલ્લું પદ એ એન બરાબર અહીંયા છે 49. ઓકે, સરવાળો કીધો હશે તો આપણે એ એનનો ઉપયોગ કરશું, પણ કેટલી સંખ્યા છે ખબર નથી એટલે એન કેટલા છે એ શોધવું પડશે આપણે. તો આપણે એક કામ કરીએ, એ એન જે છે તો એને જ આપણે અહીંયા પદ તરીકે મૂકીએ. એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડિફરન્સ. એ એન બરાબર છે 49 ઇઝ ઇક્વલ ટુ એ છે 1 પ્લસ એન નથી ખબર, ડિફરન્સ છે 2. 41 આ બાજુ જશે એટલે 49 - 1 ઇઝ ઇક્વલ ટુ 48. અહીંયા આવશે એન માઇનસ 1 ઇન્ટુ 2, 2 આની સાથે ગુણાકારમાં છે, જવાબની નીચે આવશે ભાગાકારમાં એન માઇનસ 1, અહીંયા છે એન માઇનસ 1, 42 એટલે અહીંયા આવશે 2 + 4 = 24. માઇનસ 1 પહેલી બાજુ જશે એટલે એન બરાબર આવશે
पच्चीस, तो आ मतलब शू थ के आ पच्चीसमु पद है, ओगन पचास है के पच्चीसमु पद, तो यह मतलब टोटल पच्चीस संख्या है वच्चे, ओके तो पच्चीस संख्या सरवाळो करवानो छे, ओके तो पच्चीस संख्या सरवाळो मतलब एस ट्वेंटी फाइव बराबर लेवाना छे एस ना छेद में एन ना छेद में बे कौंस में अपने नानो सूत्र मूकीए ए अने एल बने ए प्लस एल, ओके एन बराबर है ट्वेंटी फाइव बाय टू, ए छे वन एल फोर्टी नाइन, पच्चीस ना छेद में बे गुणिया ओगन पचास ने एक पचास अहीं आवशे पच्चीस ने पच्चीस पच्चीस छसो ने पच्चीस, ओके तो आ रीते आपणे दाखलो गणी शकीए छीए। शुरुआत में पद मेळवी लेवाना सीरीज करती वखते, एटले ज्यारे पण आवा दाखला आपेला होय के आना विभाज्य संख्याओ केटली छे एना अवयवो केटला छे एना गुणित केटला छे अने एनी वच्चेनी केटली एकी संख्या बेकी संख्या आवे, एटले पहेला सीरीज शुरुआत में जेटली खबर छे एटली लखी नाखवानी नानी संख्याओनी, पछी धीरे धीरे आगळ दाखलो शुरू करवानो। तो फ्रेंड्स आ हतुं स्वाध्याय 5.3 नो दाखला नंबर 12 13 ने 14। सो थैंक्स फॉर द लिसनिंग एंड गॉड ब्लेस यू ऑल।